જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, હું અનિલ પણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 એમાં ભાગ બીજો ચેપ્ટર બીજું એમાં આજે આપણે સ્વાધ્યાયનો દાખલો 6 એ વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે ડિબેન્ચરનો પહેલો લેક્ચર ન જોયો હોય તો સૌથી પહેલાં એક કામ કરશો, પહેલો લેક્ચર વ્યવસ્થિત જોયા પછી આજના ત્રીજા લેક્ચરમાં આવશો. કારણ એટલું જ છે કે જો તમે પહેલો બીજો લેક્ચર કન્ટિન્યુ કર્યો હોય તો એમાંથી એક એક પોઈન્ટ, બે બે પોઈન્ટ તમારા માટે અગત્યના બનતા હોય તો એ જો તમે જોઈ લીધા હોય તો કન્ટિન્યુટી તમને શીખવાની છે, સારી એવી મજા આવે. એ પોઈન્ટ તમારે ખાસ મહત્ત્વના લેવાના હોય. હાલો, આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ તો દાખલો સ્વાધ્યાયનો 6 દાખલો પેજ નંબર 112 પસવાદળ સ્ટીલ લિમિટેડે ₹100 એક એવા, જો આપણે શેરમૂડીમાં અહીં 10 રૂપિયા આવતા હતા, અહીં જો 100 રૂપિયા આવે, 500 રૂપિયા આવે, 200 રૂપિયા આવે, એટલે એક ડિબેન્ચરની કિંમત છે એ હંમેશા 100 રૂપિયા મિનિમમ તમને દરેક જગ્યાએ જોવા મળશે. હવે દરેક વખતે ટકાવારી આવશે, કેટલા ટકાના, તો કે 9%, એટલે વાર્ષિકી વ્યાજ એને આપશે. વ્યાજની ગણતરી જો આપણે આવશે તો કરશું, ન આવે તો આપણે કંઈ કરવાની નથી. એવા 15,000 ડિબેન્ચર છે કંપનીએ બહાર પાડ્યા છે, પણ ભાવ ₹80 લેખે બહાર પાડ્યા છે. તો તમારે આ પોઈન્ટને થોડોક ધ્યાનમાં રાખવો પડશે. 80ના ભાવે બહાર પાડ્યા, શું કર્યું છે, ડિબેન્ચર છે એ 80ના ભાવે બહાર પાડેલા છે. હવે 80ના ભાવે બહાર પાડ્યા છે તો તમારે થોડુંક વિચારવાનું તો રહ્યું જ વિદ્યાર્થી મિત્રો, કે અહીં 100 રૂપિયા છે અને 80 રૂપિયા છે, તો પૈસા ઘટ્યા કેમ? આ પોઈન્ટ આપણે મહત્ત્વનો બને. તો ડિબેન્ચર બરાબર દીઠ નાણાં નીચે મુજબ મળ્યા. અરજી વખતના 25 રૂપિયા, મંજૂરીના 35 રૂપિયા, હપ્તાના 20 રૂપિયા. તો અહીં જોશો 25 ને 35 એટલે 60, 70 ને 80 રૂપિયા થયા. જો અહીં જે 80 રૂપિયા કીધા ને 80 રૂપિયા થઈ ગયા, પણ મંજૂરીમાં એવું કીધું છે વટાવ બાદ. તો આ પોઈન્ટ તમારા માટે મહત્ત્વનો બને કે મંજૂરીમાં આ 35 રૂપિયા છે એ વટાવ બાદ કર્યા પછીના છે. તો વટાવ છે શું એની થોડીક સમજૂતી મેળવી લઈએ. તો ડિબેન્ચર વટાવથી બહાર પાડવા અંગે બરાબર તમારી ટેક્સ્ટ બુકમાં છે એ સમજૂતી આપેલી છે. હવે એની સમજૂતી મેળવીએ તો પહેલી બાબત એ જોઈએ કે ડિબેન્ચર વટાવ. તો જે રીતે હમણાં આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું ડિબેન્ચર પ્રીમિયમ, એ જ રીતે ડિબેન્ચર વટાવ. કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે, ઓછી કિંમતે બહાર પાડે ત્યારે તે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા કહેવાય. MCQ 1 માર્કમાં છે, આ પોઈન્ટ પૂછી શકાય છે બરાબર, એટલે એ બાબતે તમારે ધ્યાનમાં રાખવાનો થાય. કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે તો વટાવથી બહાર પાડ્યા કહેવાય છે બરાબર. હવે જે આ ડિબેન્ચર છે એ ધંધાનો ખર્ચ કહેવાય, ડિબેન્ચર એ ધંધાનો ખર્ચ કહેવાય, એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે. ધંધામાં હંમેશા જે ખર્ચ થતો હોય એ ખર્ચ હંમેશા છે એ આપણે ઉધાર કરવાનો થતો હોય છે બરાબર. એની સાથે આપણે એક પોઈન્ટ એ પણ રાખવાનો છે કે જો કોઈ સ્પષ્ટતા ના હોય બરાબર, જો કોઈ સ્પષ્ટતા ના હોય તો ડિબેન્ચર પરના વટાવ અંગેની નોંધ ડિબેન્ચર મંજૂરી અંગેની નોંધ સાથે આપવામાં આવે. હવે કોઈ સ્પષ્ટતા ના હોય એનો મતલબ શું? તો કે તમને ક્યાંય કીધું જ ન હોય વટાવ ક્યાં લખવો હોય. એમ જ્યારે આપણે દાખલો ગણતા હોય ત્યારે આપણને કીધું જ ન હોય વટાવ ક્યાં લખવો. દાખલા તરીકે આ દાખલામાં જોશો આપણે અહીં વટાવ બાદ કીધું છે, પણ અહીં તમને વટાવ જ ન કીધો હોય તો 25 ને 35, 60 ને 20, 80. હવે 80 રૂપિયા થઈ ગયા, હવે મૂળ કિંમત 100 રૂપિયા છે અને 80 રૂપિયા થયા તો 20 રૂપિયા ક્યાંય ગયા, તો એ વટાવ છે. તો તમારે મંજૂરીમાં ધ્યાનમાં રહેવાનો એવું તમારે સમજવાનું રહેશે બરાબર. તો એ સ્પષ્ટતા ના હોય તો તમારે એ મંજૂરીમાં ધ્યાનમાં લેવાનો રહેશે. ઘણી વખત દાખલામાં આ રીતનું પૂછી શકશે, એટલે આપણે શું કરશું, 80 રૂપિયા લખે બધી આમ નોંધ કરી નાખશું, મંજૂરીમાં વટાવ કે લખશું નહીં, એટલે મંજૂરીની એક આમ નોંધ આપણી ખોટી પડે. આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. તો આ 3 વાક્ય છે એ તમારી ફેરનોટમાં આને ધ્યાનમાં રાખી અને લખી લેવાના છે બરાબર. ત્યાર પછી આપણે જે દાખલો કરીએ એમાં આગળ વધવાનું છે. આ 3 પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખી લેવાના છે. હાલો,
હવે આપણે દાખલામાં આગળ વધીએ તો વટાવ આપણને અહીં કહી દીધો છે, બરાબર. તો આપણે વટાવ બાદ કીધું છે, તો આમાં વટાવ કેટલા રૂપિયા છે એ લખી નાખવો પડે. તો વટાવ છે એ આપણે અહીં લખી નાખશું, બરાબર છે, ધ્યાનમાં રાખવો પડશે, બરાબર. રૂપિયા 20 છે એ વટાવ થશે. હાલો હવે આથી 80 રૂપિયા, 80 ને 20 રૂપિયા, 100 રૂપિયા ટોટલ આપણે થઈ ગયા. આગળ વાત છે તો કંપનીને 15,000 ડિબેન્ચરની અરજીઓ મળી, જે બધી જ મંજૂર કરી. કંપનીએ મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ, જ્યારે હપ્તા વખતે 800 ડિબેન્ચર સિવાય બાકીના બધા ડિબેન્ચર પૂરેપૂરી મળી ગઈ હતી રકમ, બરાબર. તો જે હપ્તો છે એમાં તમારે 800 ડિબેન્ચર છે એ બાદ કરવાના થશે, કારણ કે હપ્તા વખતે મળતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે બાદ કરશું એમાંથી રકમ, ત્યારે તમને અગાઉ સમજાવેલી વિગત તમે યાદ કરો કે બાકી હપ્તો આપણે ક્યાં લખતા હતા, બરાબર. બાકી હપ્તો આપણે જે પ્રવેશ, ટૂંકમાં આપણે જે શેરમૂડી શીખી ગયા, તો શેરમૂડીમાં જે રીતે બાકી હપ્તો લખતા હતા એ જ રીતે બાકી હપ્તો આવશે. તો બાકી હપ્તા માટે તમારે નવી મેટર શીખવાની નથી, બરાબર. વટાવ જે રીતે શીખતા હતા એ જ રીતે વટાવ આવશે, બરાબર. આપણે જે પ્રીમિયમ જે રીતે શીખાતા એ રીતે પ્રીમિયમ આવશે. બધાય પોઈન્ટ ધ્યાનમાં રાખવાના, પણ વટાવથી આપણે ક્યાંય શેર બહાર પાડ્યા નહોતા, પ્રીમિયમે આપણે બહાર પાડ્યા હતા, બરાબર. તો એ બાબતે આપણે આગળ વધીશું, બરાબર. હેલો, કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. આપણે આમનોંધમાં આગળ વધીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આમનોંધ કઈ રીતે કરશું? તો અરજીની બે આમનોંધ આવશે. એમાં 15,000 ડિબેન્ચર હતા, 15,000 ઉપર અરજીની રકમ મળી ગઈ, એટલે સાદી અરજીની બે આમનોંધ થશે. હેલો, મંજૂરીની આમનોંધમાં 15,000 ડિબેન્ચર રહેશે, એમાં 35 રૂપિયા છે મંજૂરીના આવશે, અને વટાવના થશે 20 રૂપિયા. આને આપણે ધ્યાનમાં રાખશું. અને ત્રીજું આવશે હપ્તો. હપ્તામાં 20 રૂપિયા થશે, પણ એમાં જ્યારે રકમ મળશે ત્યારે 800 ડિબેન્ચર ઉપર 20 રૂપિયા લેખે પૈસા મળશે નહીં. આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને ટોટલ 6 આમનોંધ કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 6 આમનોંધ છે એમાં અરજીની 2 સાદી આમનોંધ છે. તો સાદી આમનોંધથી આપણે શરૂઆત કરશું. સૌથી પહેલાં આપણે સ્વાધ્યાયનો દાખલો છે એનું નામ લખી નાખશું, બરાબર. સ્વાધ્યાયનો દાખલો 6, બરાબર. પેજ નંબર છે 112. બરાબર. પસવાદળ સ્ટીલ લિમિટેડની બરાબર આમ નોંધ આપણે કંપનીના ચોપડે લખશું. એ પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખશું, કંપનીના ચોપડે લખવાની છે. હવે પહેલી બે આમનોંધ કેવી થાય? તો સાદી આમનોંધ, બેંક ખાતે ઉધાર, તે 10% ડિબેન્ચર અરજી ખાતે. હવે જો 10% ડિબેન્ચર કીધા છે ને, દાખલામાં આપણે જોવાનું અહીં કેટલા ટકાના કીધા છે, 9%, બરાબર. તો તમારે 9% લેખે ધ્યાનમાં રાખવા પડે. તો જ્યાં જ્યાં આપણે અગાઉ જે 10% લખતા હતા એની બદલે તમારે હવે જ્યાં જ્યાં 10% હોય ત્યાં તમારે 9% લખવાના. 10% શા માટે સમજાવ્યા હતા? તો કે આપણે ખાલી જગ્યા મૂકવી ન પડે એના માટે. તો હવે દરેક વખતે આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો, બરાબર. હાલો, પહેલી બી આપણી પાસે આમનોંધ છે, બેંક ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર અરજી ખાતે. 9% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર ખાતે. હવે ગણતરી કરવા માટે અહીં આપણે ગણતરી કરી લેશું કે આપણી પાસે કેટલા ડિબેન્ચર છે. 15,000 ડિબેન્ચર પર અરજી કરી અને 15,000 ઉપર અરજી મળી ગઈ અને 25 રૂપિયા મળ્યા. તો અહીં લખશું 15,000 ડિબેન્ચર ગુણ્યા ₹25. હાલો, આટલા રૂપિયા આપણને મળશે. કેટલા રૂપિયા થાય વિદ્યાર્થી મિત્રો? 15,000 × 25, હાલો 375,000 રૂપિયા થશે. 375,000 રૂપિયા ઉધાર, એ જ રકમ રૂપિયા 375 થઈ જશે જમા. બાજેમાં એ વિગતવાર લખશું તો કે 15,000 ડિબેન્ચર પર
डिबेन्चर दीठ 25 रुपया लेखे अरजी नाणा मळ्या तेना। बराबर, पहली आम नोंध आपणी पूरी। હવે આપણે બીજી આમનોંધમાં લખવું છે તો કે 9% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, રકમ રૂપિયા એના જ રહેશે કારણ કે સાદી આમનોંધ છે, 3,75,000 અને તે આપણે જમા કરી દેશું તે 9% ડિબેન્ચર ખાતે 3,75,000 બરાબર બાજે ડિબેન્ચર અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના। चलो विद्यार्थी मित्रों, हवे आपणे मंजूरीनी आमनोंध लखशू तो मंजूरीनी आमनोंधमां मारे तमने आ आमनोंधमां मारे तमने वटाव शीखवानो छे। हालो शीखवानो छे वटाव, तो वटाव धंधानो खर्च कहेवाय, खर्च हमेशा उधार थाय। बराबर, तो मंजूरीनी जे आमनोंध आपणे लखशू एमां आपणे बराबर वटाव उधार करशू। हवे प्रश्न ए आवे के कई आमनोंधमां करवानो, पहेली आमनोंधमां के बीजी आमनोंधमां, तो के जारे तमे पैसा मंगावो छो ए आमनोंधमां वटाव आवशे। बराबर, अहीं आपणे वटाव छे ए अलग रीते लखशू, एटले लखशू डिबेन्चर वटाव खाते उधार, અને એની સાથે આપણે જગ્યા પણ છોડી દેશું કારણ કે ત્યાં આપણે ગણતરી કરવાની થાય। મેં શું કર્યું વિદ્યાર્થી મિત્રો, તો કે ડિબેન્ચર મંજૂરીની જે સાદી આમનોંધ હતી એમાં વટાવ મેં એડ કર્યો। હવે તમારે યાદ રાખવાનું વટાવ ક્યાં આવશે, તો કે પહેલી આમનોંધમાં ઉધાર, અને જો પ્રીમિયમ હોય મંજૂરીમાં તો પહેલી આમનોંધમાં જમા, કારણ કે પ્રીમિયમ છે એ ધંધાની આવક છે, આવક જમા થાય, વટાવ આપશું એ ધંધાનો ખર્ચ છે, ખર્ચ ઉધાર થાય। આટલું જ માત્ર તમારે ધ્યાનમાં રાખવાનું હતું। એ પહેલી આમનોંધમાં આવશે, પહેલી આમનોંધમાં ગણતરી કરવાની થાય એટલે જગ્યા મૂકી દેશું, બીજી આમનોંધમાં છે રકમ રૂપિયા મળશે ત્યારે જે બેંકમાં રકમ રૂપિયા મળશે આપણે છે હાઇલાઇટ્સ કરવાના થશે, બેંકના જે રકમ રૂપિયા છે હાઇલાઇટ્સ કરવાના થશે। પહેલાં બે આમનોંધ લખી લ્યો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું, પહેલાં તો 15,000 ડિબેન્ચર છે તો દરેક જગ્યાએ છે આપણે જે ડિબેન્ચર છે એ લખી નાખશું। હાલો 15,000 ડિબેન્ચર એને ગુણ્યા રકમ રૂપિયા જે આવશે તે આ રીતનું આપણે કરી નાખ્યું। હવે એમાં રકમ રૂપિયા મૂકવા છે તો તમને કીધું એમ કરવાનું, જો મંજૂરીના કેટલા કીધા 35 રૂપિયા, એટલે મંજૂરીમાં લખવાના રૂપિયા 35। હાલો હવે વટાવના કાંઈ કીધા નથી પણ આપણે જોવાનું, વટાવના કાંઈ દીધા પણ વટાવ બાદ કીધું, એટલે વટાવ આપણે શોધો કેટલા રૂપિયા 20 રૂપિયા, તો વટાવના લખશું 20 રૂપિયા। ટોટલ 35 અને 20, બરાબર આ ટોટલ 35 અને 20 ટોટલ રૂપિયા છે એ ડિબેન્ચરમાં જ હશે, એટલે ટોટલ રૂપિયા કેટલા થઈ ગયા 55। બરાબર, તો આજે 55 રૂપિયા છે એ તમારા માટે હાઇલાઇટ્સ કરવાના છે, થોડાક અગત્યના છે એને ખાસ ધ્યાનમાં રાખવાના 55 રૂપિયા જે મળ્યા ને તે। હાલો વિદ્યાર્થી મિત્રો રકમ લખાવશે મને 15,000 × 35, 5,25,000। ઓકે, હાલો હવે ડિબેન્ચર વટાવ 3,00,000 રૂપિયા, હાલો 3,00,000 રૂપિયા બરાબર। હવે આ બેનો ટોટલ છે અહીં તમારે જમા થવો જોઈએ, બરાબર, અને એ રકમ આપણા માટે થોડીક અગત્યની બનશે એટલે ધ્યાન રાખવાનું, બરાબર 5 ને 3 8, બરાબર 8,25,000 તમારે કેલ્સીમાં જોઈ લેવાનું એટલા થઈ જાય છે કે કેમ, બરાબર આ રીતના રકમ રૂપિયા થશે। હાલો હવે ડિબેન્ચર છે કેટલા, તો કે 15,000 ડિબેન્ચર, બરાબર ડિબેન્ચર જે ટોટલ રૂપિયા કેટલા છે તો તમારે કરવાના 55 લેખે ડિબેન્ચર મંજૂરીના નાણાં, બરાબર વટાવ બાદ જો 55 લેખે આમ ગણતરી કરવું તો એક કામ કરો ને
ચોખવટ જ કરીએ બરાબર, ડિબેન્ચર મંજૂરીના નાણા બરાબર 35 35 લેખે ડિબેન્ચર મંજૂરીના નાણા મંગાવ્યા અને રૂપિયા કેટલો છે વટાવી લખવાનો, રૂપિયા 20 વટાવની પણ નોંધ કરી તેના બરાબર 20 રૂપિયા લેખે ડિબેન્ચર વટાવ છે એની પણ આપણે નોંધ કરશું, ડિબેન્ચર વટાવની પણ નોંધ કરી તેના. હવે જો વિદ્યાર્થી મિત્રો, જે રીતે તમને આ મંજૂરીના 35 રૂપિયા છે, તો 35 રૂપિયા ક્યાંથી આવે છે એ પોઈન્ટ મહત્વનો બનતો હતો, તો મંજૂરીના 35 રૂપિયા અહીંથી લીધા, પછી 20 રૂપિયા વટાવના છે તો 20 રૂપિયા અહીંથી લીધા, એમ કરીને ટોટલ 55 રૂપિયા થયા. પણ જ્યારે બેંકમાં પૈસા મળશે તો વિચારો જી કે આ ડિબેન્ચર વટાવ આપણે આપ્યો એટલે 20 રૂપિયા આપણને ડિબેન્ચર હોલ્ડર આપશે નહીં, તો માત્ર ને માત્ર કેટલા રૂપિયા આપશે, 35 રૂપિયા જ આપશે. તો બેંકમાં જે રકમ રૂપિયા મળશે એ તમને 15,000 ડિબેન્ચર પર માત્ર ને માત્ર રૂપિયા 35 જ મળવા પાત્ર છે. આ એક ખાસ ધ્યાનમાં રાખશો, માત્ર કેટલા રૂપિયા મળશે, 35 રૂપિયા જ મળશે, એથી વિશેષ રૂપિયા મળવા પાત્ર થતા નથી. તો એને હાઇલાઇટ્સ કરશો કે 35 રૂપિયા જ મળશે બરાબર, એટલે 35 રૂપિયા એટલે રકમ રૂપિયા થઈ ગયા. હાલો હવે આ જે 35 રૂપિયા લેખે રકમ રૂપિયા મળ્યા છે એને ફી આપણે હાઇલાઇટ્સ કરી દઈએ કે રૂપિયા એટલા થયા. આ એક રકમ રૂપિયા ખાસ તમે ધ્યાનમાં લઈજો બરાબર. આ રકમ રૂપિયા ભૂલ આપણે શું કરીએ, ટોટલ ઉપાડીએ કે આપણે સરે શીખવું હતું ડિબેન્ચરના જે જમા થાય ને એ પ્રમાણે, પણ જોવાનું જો અહીં ડિબેન્ચર મંજૂરી ખાતે કેટલા હતા, 375, એ જ અહીં ડિબેન્ચર મંજૂરી ખાતે જમા થયા 375. આ રકમ રૂપિયા હાઇલાઇટ્સ કરવાના છે, એટલે આ જે ત્રીજી અને ચોથી આમ નોંધમાં આપણું નોલેજ પૂરેપૂરું એણે ઉપયોગ કરી લીધું છે. આ બે જ આમ નોંધમાં મગજ વાપરવાનો હતો. એક ડિબેન્ચર વટાવી, ધંધાનો ખર્ચ કે નુકસાન કહેવાય ઉધાર કર્યો, હવે એના રકમ રૂપિયા મળશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે રકમ રૂપિયા છે એ 5 ને 25 ને, હાલો 5,25,000 થાય છે. એક રકમ રૂપિયામાં મિસ્ટેક છે, સુધારી લેશું. 5,25,000 5,25,000 બરાબર. આ રકમ રૂપિયા તમારે થશે 15,000 × 35. હાલો આપણી બે આમ નોંધ પૂરી. હવે સૌથી સહેલામાં સહેલી બે આમ નોંધ આવશે, એ ડિબેન્ચર પ્રથમ હપ્તાની આવશે. આપણે જોઈએ અહીં ખાલી હપ્તો કીધો છે, તો તમે હપ્તો છે ને પ્રથમ હપ્તો લખો તો એમાં કાંઈ વાંધો નથી, પણ જ્યારે પૈસા મળશે ત્યારે 8,000 ડિબેન્ચર ઉપર રકમ રૂપિયા મળશે નહીં એ ધ્યાનમાં લેવાના છે. 20 રૂપિયા લેખે તમારે ધ્યાનમાં લેવાના છે. તો સૌથી પહેલાં આપણે આમ નોંધ લખી નાખશું, 9% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર ખાતે જમા. આ આપણે એક જગ્યાએ ગણતરી કરવાની થશે, ત્યાં આપણે એક લાઈન છોડી દેશું. હાલો એ જ રીતે બેંક ખાતે ઉધાર, તે 9% ડિબેન્ચર હપ્તા ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો, જે રીતે શેરમૂડીમાં શીખી ગયા એ જ રીતે તમારે અહીં પણ જે રકમ બાકી રહેશે એને તમારે લખવાની થશે મ બાકી હપ્તા ખાતે, મ બાકી ડિબેન્ચર હપ્તા ખાતે બરાબર. મળવાનો બાકી છે એના ઉપર રકમ રૂપિયા મળશે નહીં ઉધાર, અને ગણતરી માટેની એક રકમ રૂપિયા. હવે જો આ રીતનું લખવા જાશો તો આપણી પાસે લાઈન વધતી નથી, તો આખે આખો છે અહીંથી પોઈન્ટ નેક્સ્ટ નવી લાઈનમાં આપણે વ્યા જઈએ છીએ.
बराबर लखवा माटे जग्या राखशो। ओके पछी हूँ लई लईश એટલે તમને અહીં આખે કે આમ નોંધ છે બે સમજાઈ જાય, એકી સાથે રકમ રૂપિયા કઈ રીતે મૂક્યા છે એના માટે। હાલો હવે રકમ રૂપિયા માટે આપણે મૂકશું તો આપણી પાસે કેટલા ડિબેન્ચર હતા, તો કે 15,000 ડિબેન્ચર। હાલો કેટલા રૂપિયા કીધા હતા, તો વિદ્યાર્થી મિત્રો સાવ સાદી ભાષા 20 રૂપિયા, રૂપિયા 20। હાલો 15 × 2 = 3 એટલે 3 લાખ રૂપિયા થઈ ગયા, બરાબર। હાલો 3 લાખ રૂપિયા ઉધાર, 3 લાખ રૂપિયા જમા, બાજેમાં લખી નાખશું તો કે 15,000 ડિબેન્ચર, ડિબેન્ચર દીઠ 20 રૂપિયા લેખે, હપ્તાના નાણાં મંગાવ્યા તેના, બરાબર। આમાં કંઈ હતું નહીં। હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો પૈસા મળશે એ આમ નોંધ મહત્વની છે, તો ડિબેન્ચર હપ્તા ખાતે તમે જે ઉધાર કર્યા છે બરાબર એ જ રકમ અહીં ડિબેન્ચર હપ્તા ખાતે જમા કરી દેશો 3 લાખ રૂપિયા। હાલો 3 લાખ રૂપિયા જમા કરી દીધા, હવે શું કરશો, તો કે મ બાકી હપ્તો લખશો। તો મ બાકી હપ્તામાં કેટલા કીધા, 800 ડિબેન્ચર કીધા, તો ત્યાં લખશો 800 ડિબેન્ચર રૂપિયા કેટલા છે 20, બરાબર। 20 લેખે પૈસા મળતા નથી, 800 ડિબેન્ચરમાં આપણને 20 લેખે પૈસા મળતા નથી, 8 × 2 = 16 અને 3 0 એટલે 16,000 રૂપિયા નહીં મળે, તો બાકીની રકમ આપણને બેંકમાં મળી જશે। તો 3 લાખમાંથી 16,000 રૂપિયા બાદ કરવાના એટલે 2,84,000 રૂપિયા થાય, 2,84,000 રૂપિયા આપણને બેંકમાં મળવા પાત્ર થશે। હાલો એમાં બાજે લખશું, બાજે ડિબેન્ચર હપ્તાના નાણાં મળ્યા અને બાકી હપ્તાની નોંધ કરી તેના, બરાબર। જ્યારે બાકી હપ્તો હોય છે ત્યારે આ સામાન્ય શબ્દ છે આપણે એમાં ઉપયોગ કરી લેશું।